वर्णिवेसरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवाननि શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘન કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેદથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ત્રીજું

કો કરે ભાવહી પાના સોન નરક મેં જાય નિદાના સોન નરક મે જાયે નિદાન ભગવાન શ્રી હરિ ગોંડલ શહેરમાંથી વિદાય લઈ રહ્યા છે હાથી ઉપર સોનાની અંબાડીમાં પુરુષોત્તમ નારાયણને પધરાવી ભવ્ય સવારી સાથે મહારાજા હઠીસિંહજી ભગવાન શ્રીહરીને વિદાય આપે છે નગરના તમામ નર અને નારી ભગવાનના દર્શન કરવા ચારે બાજુ ઉમટી પડ્યા છે લોકો વાતો કરે છે અરે આ ભગવાન સ્વામિનારાયણે હળાહળ કળિયુગમાં સાચા ધર્મની સ્થાપના કરી કળિયુગમાં સત્ય યુગ જેવી સ્થાપના કરી આ પ્રગટ પુરુષોત્તમ નારાયણ સિવાય કોઈ થી અહો અહો કરી રહ્યા છે આપણને ધન્ય છે આપણા જીવનને ધન્ય છે આપણા જન્મને ધન્ય છે કે આપણને આવા મહારાજના દર્શન થયા અરે આ ગામને ધન્ય છે કે આ ગામમાં પુરુષોત્તમ નારાયણના પગલા પડ્યા અરે આ ગામની નદી કે જે નદીમાં પાંચ પાંચ દિવસ સુધી પરમાત્મા પરમહંસો સહિત સ્નાન કરે એને પણ ધન્ય છે આ નદીના જળનું મહિમા સાથે જે પાન કરશે ને એની માથેથી નરકની યાતના કાયમ માટે ટળી જશે મહિમા તો જુઓ કેવો મોટો મહિમા છે નગરવાસી વાત કરે છે તે પરમ ભગવદી ભક્ત થઈને અક્ષરધામમાં જાય આ લોકમાં તેને ભટકવાનું ન રહે જ્યારે શ્રીહરિની સવારી રાજદરબાર ને દરવાજે આવી ત્યારે શ્રીહરિ હાથી ઉપરથી ઉતર્યા રાજાએ અત્યંત હરખથી શ્રીહરિની પોતાના રાજમહેલમાં પધરામણી કરી ત્યાં તૈયાર કરાવેલા સોનાના સિંહાસન ઉપર પધરાવ્યા તે સમયે સોડસ ઉપચાર વિધિથી પૂજા કરી પંચામૃતથી ચરણ ધોયા તે ચરણોદક પોતાને સિરે ચડાવ્યું લલાટમાં કેસરી ચંદન ચરચ્યું તેના મધ્યે કુમકુમનો મોટો ચાંદલો કર્યો ચતુર રાજાએ શ્રીહરીને બધો જરિયાની નવો પોશાક ધરાવ્યો રાજાએ અપાર પ્રેમથી સોનાના અને મોતીના ઘરેણાંઓ ધરાવ્યા મોતીના બાજુબંધ તોરા કુંડળ અને હાર ધરાવ્યા મોતીના જડાઉ કળા બંને હાથમાં પહેરાવ્યા જેને સોળ શણગાર કહેવાય છે તે બધા નવા કરાવીને ભગવાન શ્રીહરીને ધરાવ્યા અત્યંત નિપુણ એવા રાજા હઠીસિંહભાઈએ પોતાના બધા જ કુટુંબીઓને શ્રીહરીને શરણે કર્યા અને પોતે પણ ભક્ત સમુદાયમાં પરમ ભગવદીય ભક્ત થયા શ્રીહરિએ

એ તરત ટાઢો થાય થોડા દિવસ પહેલા ઘરિગત નો ફોન આવ્યો સ્વામી મનમાં એટલી બધી ચિંતા ઉપડી હતી ચૂડેલની જેમ વળગી હતી મારું દસ થી પંદર પાઉન્ડ વજન ઉતરી ગયું ઘરની ઘટનાઓ એવી બધી ઘટેલી સ્વામી બોલાય નહીં સહેવાય નહીં સહન થાય નહીં મારી કથા સાંભળવાની આદત પણ છૂટી ગઈ ચિંતામાં ને ચિંતામાં હું સુકાવા લાગ્યો પરિવારના પ્રશ્નો વધવા લાગ્યા શું કરું શું ન કરું એ મૂંઝવણ હતી આખી રાત સ્વામી રડતો આખી રાત અમેરિકાની ઘટના કહું છું મને યાદ આવ્યું કે હું કથા સાંભળતો બહુ સારી વાત હતી છૂટી ગઈ છે મેં કથા સાંભળવાની શરૂ કરી સ્વામી ગઈકાલની જ મારી વાત કહું મેં કથા શરૂ કરી હરિચરિત્રમૃત સાગરની આઠ વાગે નવ વાગે કથા પૂરી થઈ થોડી વાર પાછું ટેન્શન શરૂ થયું બીજી કથા શરૂ કરી સવારના આઠ વાગ્યા સુધી બાર કલાક નોનસ્ટોપ મેં આખી રાત કથા સાંભળી મને એટલી શાંતિ લાગી પંદર દિવસનો મારો થાક ઉતરી ગયો અમૃતનો સાગર છે સંસાર સાગર મતી દુસ્તર મુક્તિ તીર સહો લીલા કથા રસ નિસેવણ મંતર શ્રીમદ ભાગવત એમ કહે છે આ સંસાર રૂપી સાગર ને પાર કરવા ઈચ્છતા જીવો માટે ભગવાનની કથા એના જેવું બીજું કોઈ સારું નાવ નથી તમે મંતવ્ય યાદ રાખો છો રોજ આજે ટકોર કરો કથામાં બે વસ્તુ હોય ભગવાનના ચરિત્રો પણ હોય અને ચરિત્રોના આધારે કોઈ સિદ્ધાંત પણ હોય મંતવ્યના બે વિભાગ છે ટૂંકું મંતવ્ય એટલે સિદ્ધાંત યાદ રાખવું જેમ કે તમે દરરોજ મંતવ્ય લખો છો યાદ રાખો છો કે કથાનો સાર શું આવ્યો પણ કથામાં એટલા સરસ મહારાજના ચરિત્રો આવે છે એ ક્યારેક યાદ રાખજો રાત્રે સુવા જાઓ ત્યારે વિચારજો ગઈકાલે કેવા ચરિત્રો આપણે વાત કરી હતી ને ભગવાનના ચરિત્રોને સંભાળવા એને ધ્યાન કહેવામાં આવ્યું છે હરિચરિત્રમૃત સાગર માં આગળ વાત આવી છે બે વખત વાત આવી છે ભગવાનની મૂર્તિ ભગવાનની મૂર્તિનું ધ્યાન ભગવાનનું વચન એટલે આજ્ઞા અને ભગવાનના ચરિત્ર સંભાળવા તે ચારે ચાર વસ્તુ જુદી હોવા છતાં ચારે ચારનું ફળ એક જ છે ભગવાનની મૂર્તિ ભગવાનનું ધ્યાન ભગવાનનું વચન અને ભગવાનનું ચરિત્ર છે જુદું જુદું છતાં ચારે ચારનું ફળ એક જ છે મૂર્તિમાં જે મહા સુખ છે એ સુખ સામાન્ય જીવો કેવી રીતે લઈ શકે એ તો ગોપાલનંદ સ્વામીની કક્ષા કે ગુરુદેવ જેવા સત્પુરુષો એની કક્ષા છે કે મૂર્તિના મહારસને એ સીધે સીધા માણી શકે જાણી શકે આપણે સામાન્ય જીવો એ મૂર્તિના મહાસુખને કેવી રીતે માણીએ આપણા માટે માર્ગ છે ચરિત્ર ભગવાનની કથા ભગવાનના સારા સારા મધુર ચરિત્રો એને સંભાળીએ લીલા પ્રસંગો એને યાદ રાખીએ ભગવાન જેવા મોટા એકાંતિક સંત હોય એના જીવનના પ્રસંગો એમની કંઈ દિવ્ય ચેષ્ટાઓ એને સંભાળીએ એનાથી આત્માને જે શાંતિ મળે છે ને પાંચ પાંચ દિવસ સુધી પુરુષોત્તમ નારાયણની મૂર્તિનું સુખ લીધા બાદ ભગવાન વિદાય આપે છે રાજા રાજાનું હૃદય ભારે થઈ ગયું છે પણ વિદાય લેતા લેતા ભગવાન શ્રીહરી દરબારોને રાજા હાજર છે રાજાના કુટુંબીજનો હાજર છે આખો પરિવાર હાજર છે મહારાજ એક નિયમ આપે છે આપણે કહીએ છીએ ને મહારાજ દયાળુ છે ભગવાનનું એક નામ છે સર્વ જીવ વહાય નમ શિક્ષા પત્રની શરૂઆતમાં સૌથી પહેલી આજ્ઞા મહારાજે કરી કશ્યાપી પ્રાણીનો હિંસા મહારાજ કે અમારા આશ્રિતોએ કોઈ પણ નાનામાં નાના જીવ જંતુની પણ બુદ્ધિપૂર્વક હિંસા કરવી નહીં જુ માકડ ચાચડ જેવા જીવની પણ ચિંતા મહારાજે કરી શરૂઆત ત્યાંથી કરી મહારાજ નિયમ શું આપે છે જોજો તમે ઇતિહાસની બહુ પ્રસિદ્ધ આ ઘટના છે સત્સંગી ભક્તો ઓછા જાણતા હોય છે પણ ઇતિહાસકારો જેટલા થયા છે બધા ઇતિહાસકારોએ આ વાતની નોંધ લીધી છે જે હું વાંચું છું ભગવાન શ્રીહરિએ રાજા અને રાજાના બધા કુટુંબીઓને એક નિયમ આપ્યો કે સૌએ પુત્રીની રક્ષા કરવી ક્યારેય તેની હત્યાનું કર્મ કરવું નહીં બુદ્ધિમાન અને બળવાન મહાન રાજા એ શ્રીહરિ સાથે આવેલા સૌ સંતોની પૂજા ચંદન પુષ્પ વસ્ત્રોથી કરી એ સમય એટલો કાતિલ સમય હતો દીકરીને કરવાનો રિવાજ હતો દીકરો જન્મે તે માનવામાં આવતું કે સુકન થયા અને દીકરી જન્મે તે માનવામાં આવતું અપસુકન થયા અને ત્યાં સુધી ખાસ કરીને દરબારોમાં રાજાઓમાં કહેવાય છે ને જાડેજા કોઈના શાળા ન થાય દરબારોમાં રાજપરિવારમાં ખાસ કરીને એવો રિવાજ હતો દીકરીનો જન્મ થાય ને પરિવાર ભેગો થાય મોટા વાસણમાં દૂધ ભરવામાં આવે નામ સારું ખાલી દીકરીને દૂધ પીતી કરવી એ પ્રસંગ મનાવે દીકરીને પકડે અને દીકરીને પેલા દૂધના વાસણની અંદર ડૂબાડી દે એટલે કે એને મારી નાખે એટલે કે એ દીકરીને ખલાસ કરી નાખે આવી રીતે હજારો લાખો લાખો નારીઓની હત્યા થતી હતી ભગવાન શ્રીહરિ જે-જે ગામમાં જતા જે-જે દરબારો પધરામણી કરાવતા એક-એક દરબારને ભગવાન શ્રીહરિયા આ નિયમ આપ્યો હતો તમે વિચારો પોતે ભગવાન છે છતાં જીવ પ્રાણી માત્રની કેવી ચિંતા મહારાજે કરી છે સમાજને સુધારવા માટે મહારાજે કેવા કેવા ચરિત્રો કર્યા છે કાલે આપણે વાત સાંભળી હતી ભગવાન કૃષ્ણ દર્શન કરવા માટે પધાર્યા સોનાનો રથ લઈને ગોલોક અને ભગવાન શ્રી કૃષ્ણ અને પુરુષોત્તમ નારાયણના સંવાદે કરીને મહારાજે સભામાં એક નવું પ્રકરણ ચાલુ કર્યું કયું પ્રકરણ કાલે વાત આવી હતી ને ઘનશ્યામ યાદ ન રહી ભગવાન શ્રી કૃષ્ણે ટકોર કરી તમારી સભામાં આવી રીતે બેસે શોભે કરી પગ ઉપર પગ ચડાવીને બંને બાંધીને બેઠા હોય સારું ન લાગે મહારાજે પ્રકરણ શરૂ કર્યું કે હવે પછી અમારી સભામાં ક્યારેય પણ આમ નહીં બેસવાનું શિક્ષાપત્રીમાં આજ્ઞા લખી દીધી ખબર છે કારણ કે આ બધો પાયો છે ડિસિપ્લિન નથી તો ડેડિકેશન ક્યાંથી આવવાનું છે આવશે અને ડેડિકેશન નથી તો ડિવિનિટી નથી આવવાની ડિસિપ્લિન આપણે ગમે તેમ ગમે તેમ પણ વિચારીએ પણ અમેરિકાની પ્રજામાં ડિસિપ્લિન તો જોવા મળે મળે ને મળે કદાચ આ લોકો પાસે બહુ ઊંચી આધ્યાત્મિકતા નથી પણ બેઝિક આધ્યાત્મિકતા લોકો પાસે ઘણી મોટી છે અને આપણી પ્રજામાં ખબર નહીં ડિસિપ્લિન નામે તમે અમેરિકાના એરપોર્ટ પર જાઓ ને કેટલું માણસ હોય તમે જોજો કોઈ કોઈને ડિસ્ટર્બ ના કરે મોટે મોટેથી અવાજો ન કરે કોઈ મોટેથી વાતો ન કરે અહીંના એરપોર્ટ પરથી તમે નીકળીને ઇન્ડિયન એરપોર્ટ પર ઉતરો જેવા બહાર નીકળો ને એટલે એવા બરાડા પાડતા હોય ઘણા તો ફોનમાં વાત કરતા હોય કે લડતા હોય ખબર જ ન પડે તમને ડિસિપ્લિનનો અભાવ ડિસિપ્લિન નથી તો ડેડિકેશન પણ નથી ડેડિકેશન નથી ત્યાં ડિવિનિટી આવવાની જ નથી દિવ્યતાનો અપાયો છે સભ્યતા સભ્યતા એટલે એક સભાને અનુરૂપ આપણું સ્થાન એક સભાને અનુરૂપ આપણી લાયકાત ભગવાન નાનામાં નાના કાર્યો પોતાના આશ્રિતોને સુખી કરવા માટે તળાવ કરાવ્યા વાવ કરાવી કુવા કરાવ્યા સત્સંગી ભક્તોના ઘરમાં દીકરા ને દીકરી એની પણ ચિંતા ભગવાન શ્રીહરિએ કરી અરે હરિભક્તોના ઘરે દાણા ખૂટ્યા ત્યારે મહારાજ પોતે જાતે હરિભક્તોના ઘરે અનાજ આપવા સુધી વ્યવસ્થા કરે છે આવા કેટલા પ્રસંગો છે હું કહેવાય માગું છું ભગવાન શ્રી હરિએ નારી જગતને બચાવવા માટે ખૂબ મહેનત કરી છે કોઈક અણસમજુ માણસો એવી વાતો સમાજમાં કરી નાખે છે કે સ્વામિયણ સંપ્રદાયમાં સ્ત્રીઓ માટે બહુ મોટી સુગ છે લોકોને સ્વામિયણ સંપ્રદાયમાં સ્ત્રીઓનું સ્થાન નીચું છે પણ આવી વાતો કરનારને બે તમાચા એટલે મારવા જોઈએ દુનિયામાં એક જ આ ધર્મ એવો છે જ્યાં સ્ત્રીઓનું સ્થાન નીચું નહી સ્ત્રીઓનું સ્થાન પુરુષોને ઇક્વલ છે પુરુષોમાં જેમ સાધુની પરંપરા છે બહેનોમાં સાંખ્યોગી માતાઓ છે પુરુષોના જેમ ધર્મગુરુ છે દીક્ષા આપે છે ને એવી રીતે ત્યાગી બહેનોના ધર્મગુરુ ગાદી વાળા માતુશ્રી છે અરે પુરુષોના જેમ સેપરેટ મંદિર છે એમ બહેનો માટે સેપરેટ મંદિરોની વ્યવસ્થા કરી આટલી મહાન ક્રાંતિ કળિયુગમાં ભગવાન સ્વામિનારાયણ સિવાય કોઈ કરી જ ન શકે આજે તમે જુઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જીવબા લાડુબા જેવા જીવન જીવનારા હજારો બહેનો છે હજારો બહેનો મહારાજના સમયમાં સ્ત્રી ભક્તો આગળ હતા ત્યાર પછીના સમયમાં અત્યારના સમયમાં પણ સ્ત્રી ભક્તો પુરુષો કરતા સત્સંગમાં બધી જગ્યાએ આગળ છે વ્યવસ્થાને ખાતર આગળ બેસે પાછળ બેસે જુદી વસ્તુ છે પાછળ બેસવાથી કોઈ જો નાનો થઈ જતો હોય બરાબર તો સભામાં પાંચ જણા જ આગળ બેસે બાકી બધા તો બેસવાથી કોઈ નાનો નથી થતો કલ્યાણના માર્ગમાં ભગવાન શ્રીહરિએ પુરુષ કે સ્ત્રી અને ત્યાગી કે ગ્રહસ્થ એવો પણ મેળ ન લાગ્યો મહારાજ એમ કહે જેની સમજણ મોટી તે મોટો છે પણ લોકની મર્યાદા શાસ્ત્રની મર્યાદા ધર્મની મર્યાદા પ્રમાણે જીવન જીવવું જોઈએ પુરુષો પુરુષોમાં જ જ શોભે શોભે એમાં તો ભગવાન એટલા બધા કડક હતા આ ધર્મ મર્યાદામાં ભગવાન શ્રી એટલા બધા ચુસ્ત હતા કે સામાન્ય જીવ તો પચાવી પણ ન શકે એવી કડક જડબે સલાક વ્યવસ્થા મહારાજે ધર્મની કરી કારણ કે આ ભેળસેળ થાય છે ને ત્યાંથી જ બધા પાપ શરૂ થાય છે જેટલી ભેળસેળ ઓછી એટલી ધર્મની સલામતી ધર્મ જેટલો સલામત એટલા જીવ પ્રાણી માત્ર સલામત ભગવાન શ્રીહરીએ આવું કાર્ય કર્યું બધા રાજાઓએ નિયમ લીધો બુદ્ધિમાન બળવાન મહાન રાજાએ શ્રીહરિની શ્રીહરીની સાથે આવેલા સહુ સંતોની ચંદન પુષ્પ વસ્ત્રથી પૂજા કરી વારંવાર શ્રીહરિને દંડવત પ્રણામ કર્યા ઘનશ્યામ હરિ ત્યાંથી ચાલ્યા અને આવી આવીને હાથી ઉપર બેઠા જ્યારે સવારી બજારમાં ચાલી ત્યારે શ્રી શ્રીહરિને ચામર કરવા માટે રાજા સ્વયં આવીને બેઠા નરનારીઓના અપાર ટોળા ઉભરાયા અને તે સમયે સૌ શ્રીહરિના દર્શન કરવા લાગ્યા શ્રીહરિનું મહાન અલૌકિક સામર્થ્ય જાણીને લોકો મુખથી જય જયકાર વાણી બોલતા હતા તે સમયે કેટલાય લોકોના નાડી પ્રાણ ખેંચાયા શરીરનું ભાન રહ્યું નહીં આગળના ભાગમાં ચોપદાર જયજયકારની સાથે છડી પુકારતા હતા આ રીતે રાજબજારે સવારી ચાલી વેપારી મહાજન બધા હાથ જોડતા ચરણમાં મસ્તક મૂકીને પ્રણામ કરતા હતા થાળ ભરી ભરીને સુ ભેટ ધરતા હતા મોતીનીને ફૂલની માળાઓ પહેરાવતા હતા વિવિધ પ્રકારના વાજિંત્ર વાગતા હતા તેની શોભાનું વર્ણન કરી શકાતું નથી સવારીની ઘણી શોભા થઈ હતી તેને જોવા માટે સ્ત્રીઓ ગોખમાં અને અટારીઓમાં ઉપર ચઢી હતી શ્રીહરિની મૂર્તિને ધારીને ચિંતન કરતી હતી અત્યંત મનોહર મૂર્તિ પ્યારી લાગતી હતી ચિત્તની એકાગ્રતા સાથે દર્શન કરતી વેળાએ તે સ્ત્રી મટકું પણ મારતી નહીં વારંવાર અંતરમાં ધારતી સ્ત્રીઓ પરસ્પર બોલતી હતી અરે સખી સાંભળ આ મૂર્તિનું સૌંદર્ય જોયા પછી તો ઘરમાં ક્યાંય પ્રેમ રહ્યો જ નથી તમે જુઓ પૂજ્ય ગુરુજી ઘણી વાર કથામાં ભૂલવું પડશે આ પુરુષનું પથ્થર જેવું હૃદય એ પરમાત્મા સુધી નહીં પહોંચાડે સ્ત્રીઓના હૃદયમાં કોમળતા છે સ્ત્રીઓના હૃદયમાં સહજ શ્રદ્ધા છે શ્રદ્ધા અને કોમળતા વિના આ પામર જીવ પરમાત્મા સુધી કેવી રીતે પહોંચી શકે બેનોને દૂરથી ભગવાનના દર્શન છે છતાં પણ હૃદયથી બેનો નજીક છે અને પુરુષો નજીકથી દર્શન કરે છે છતાં કે બધા ભગવાનથી નજીક નથી થઈ શકતા કેટલો ભાવ બેનોને થયો જો તમે સાંભળો વાતો કરે છે હા ચેતવત મૂર્તિ પલકન પારે પારે વારવાર અંતરમે ધારે મૂર્તિ મૂર્તિને જોતા જોતા આંખ એવી સ્થિર થઈ જાય આંખ એવી અટકી જાય સ્ત્રીનો સ્વભાવ રૂપપ્રિય છે અને ભગવાન રૂપ નિધાન છે રૂપની ખાણ છે એના જેવું રૂપ ક્યાં મળવાનું ત્રિભુવન સુંદર છે ચિતવત મૂર્તિ પલકન ગઈ બંધર મે ઉતારે ત્રિયા પરસ્પર બોલત બાની ત્રિયા પરસ્પર બોલત બાની સો સખી પય સ્ત્રીઓ એકાબીજાને પરસ્પર કહેવા લાગી અરે સાંભળ સાંભળ આ મૂર્તિ જોયા પછી હવે ઘરમાં હેત રહ્યું જ નથી મન તો ખેંચાઈને એમની પાછળ જ જતું રહે છે હવે તો શરીરની સુદ પણ રહેતી નથી અહીંથી જઈ રહેલા શ્રીહરીને કોઈક પાછા વાળે તો દેહમાં પાછા પ્રાણ આવે અહીંના લોકોમાં કોઈને એવી બુદ્ધિ નથી થતી કે શ્રીહરિને સ્થિર કરીને અહીં રાખે આટલા બધા પુરુષો આ નરવીરો આ ભળવીરો ઉભા છે કેમ ભગવાનને જવા દે છે કેમ કોઈ રોકતા નથી આપણા પતિ પણ મને તો ક્રૂર દેખાય છે તેમના દિલમાં તલભાર પણ દયા આવતી નથી તેઓ અત્યારે ઉત્સાહથી શ્રીહરીને વળાવવા ચાલ્યા છે પ્રાણપતિ ઘનશ્યામને વિદાય અપાતી હશે પ્રેમના બે સ્વરૂપ આપણા શાસ્ત્રોમાં લખ્યા છે હવે મને બહુ ખ્યાલ નથી આવા દ્રશ્યો જોવા મળતા હોય કે ન મળતા હોય પણ પ્રેમના બે સ્વરૂપ આપણા શાસ્ત્રોમાં લખ્યા છે એક સંયોગનો સમય અને બીજો વિયોગનો સમય એવું કહેવાય છે સાચો પ્રેમ એ સંયોગ કરતા પણ વિયોગના સમયે વધારે દેખાય આવે માને દીકરો ઘણા સમયથી દૂર હોય ને ભેગા થાય ત્યારે બે ની આંખો ભીની થઈ જાય માં અને દીકરાને લાંબા સમય માટે છૂટા પડવાનું હોય અને છૂટા પડતા હોય ત્યારે દ્રશ્ય જોવા મળે કે બંનેની આંખો ચોધાર આંસુથી રડતી હોય અરે તમે યાદ કરો દ્રશ્ય પૂજ્ય ગુરુજી જ્યારે વિદાય લેતા હોય આ લોયાધામનું દ્રશ્ય તમે જોયું છે ને એકવાર નહીં બે વાર નહીં ત્રણ વાર નહીં ચાર ચાર પાંચ પાંચ વખત આપણે જોયું છે એક મોટા પુરુષ આવ્યા હોય વીક બે વીક પાંચ વીક રોકાયા હોય એ આપણે દિવ્ય સુખ લીધું હોય અને ગુરુજી જયારે વિદાય લેતા હોય ત્યારે આપણું હૃદય કેટલું ભારે થાય આપણી આંખો વરસવાની શરૂ થઈ જાય વિયોગના સમયે પ્રેમ પ્રગટ થઈ આવે છે તમે પ્રેમને રોકી નથી શકતા પ્રેમ પીગળી જાય છે આંસુના રૂપમાં વહેવા લાગે છે આ પીવળા મહારાજના આપણે દર્શન કરીએ ને કેવી અદ્ભુત મૂર્તિ છે પણ જોવા મળે હા ઘણા હરિભક્તો દૂરથી આવ્યા હોય ને મેવા બે થી ત્રણ દાખલા જોયા દૂરથી આવ્યા હોય ને મહારાજના દર્શન કરી નીકળતા હોય ને પછી મહિને બે મહિને ત્રણ મહિને ચાર મહિને આવવાના હોય ને વળી વળીને દર્શન કરી અને કહેતા જાય કે સ્વામી અહીંયા આવીએ છીએ ને આ મૂર્તિના દર્શન કરીએ ને એકવાર જવાની ઈચ્છા નથી થતી એનું મન એનો પ્રાણ આ મૂર્તિ ખેંચતી હોય જોયા વિના પ્રાણ જીવન ને બાઈ હું તો જોઈ જોઈ જેવો વેલેરી ઉઠીને વાલાજીનું વદન નિહાર વદન સોખ કારે નિરખે નિરખે જાઉં હું તો સરવા સવારે વેલેરી ઉઠીને વાલાજીનું વદના નિહાળો આ મહારાજની મૂર્તિને નિરીક્ષા કરીએ ગુણાત્તાનંદ સ્વામી કે જોવા જેવા તો બે છે એક મહારાજ અને મોટા પુરુષ આ બે ને જોઈને અંતરમાં શાંતિ વળેવા છે બાકી તો બધી જગ્યાએ ગમે ત્યાં નજર નાખો ને ઉકળાટ ઉકળાટ અને ઉકળાટ છે આ જગતને જોવામાં માલ જ નથી કોઈને દુઃખ લાગે તો માફ કરજો અરે આપણા સંતો ત્યાં સુધી બોલ્યા કેટલી આ સમાજની કરુણ પરિસ્થિતિ છે મુક્તાનંદ સ્વામી જેવા સાધુ હોય અને એમાં હેત ન થાય અને ભૂંડણ જેવી એમાં હેત થાય કોઈને ભૂંડણ નહીં કોઈને ભૂંડમાં થાય કોઈને ભૂંડણમાં ટૂંકમાં જગત એવું જ છે આમાં ક્યાં માલ છે પશુને સારા કહેરાવે એના કરતા વધારે ખરાબ આ જગત દિવસે દિવસે થઈ રહ્યું છે જોવા જેવા પુરુષોત્તમ નારાયણ છે એટલે તો આ મહારાજની મૂર્તિના જે દર્શન કરે છે ને અરે હમણાંની એક ઘટના આ મહારાજના દર્શન આપણે વોટ્સઅપ દ્વારા મહારાજના દર્શન આપણે ફેસબુક દ્વારા મહારાજના દર્શન આપણે વેબસાઇટ દ્વારા ડેઈલી બધા ભક્તોને પહોંચે એવી વ્યવસ્થા કરી છે એમાં ફેસબુક અત્યારે ખૂબ વપરાય છે હરિભક્તો દર્શન કરે છે મૂર્તિને લાઈક કરે છે આપણા ઓસ્ટ્રેલિયાના એક હરિભક્તે મૂર્તિના દર્શન દરરોજ કરે મૂર્તિને લાઈક કરે મૂર્તિને શેર કરે એના ગ્રુપમાં પાછા એના ગ્રુપમાં પચાસ સાહીઠનું ગ્રુપ એમાં એનો મિત્ર એક ઓસ્ટ્રેલિયન માણસ ગોરિયો એને પણ આ મૂર્તિના દર્શન જાય એ ગોરિયાને આ મૂર્તિ એટલી બધી ગમી એટલી બધી ગમી એણે એના કોમ્પ્યુટરના ડેસ્ક ઉપર આ મૂર્તિ રાખી છે આપણે સમજીએ છીએ એ ધોળ્યો છે આપણે સમજીએ છીએ એની સાત પેઢીમાં સંસ્કાર હતા જ નહીં એટલે આજે આજે કઈ તિલક ચાંદલો પૂજાવાળો નથી થવાનો પણ આ મહારાજમાં એને હેત થયું ને આ મૂર્તિમાં એ જોડાયો ને હમણાં જ ગોંડલના લોકોએ વાત કરી હતી કે મહિમા સહિત આ નદીના જળનું પાન કરશે ને એના માથેથી નરક જતું રહેશે અરે એ અક્ષરધામનો અધિકારી થશે ભલે કરવા જેવું આ છે મૂર્તિમાં જોડાઈએ મોટા પુરુષમાં જોડાઈએ મૂર્તિના દર્શન કરીએ મોટા પુરુષના દર્શન કરીએ શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર હતા ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું હજારો રીતે લાખો રીતે કરોડો રીતે રજૂ થયું છે એક હ્યુમન સાયન્સ એવું છે વચનામૃત પ્રમાણે ભગવાને કળ એવી વિચિત્ર ચડાવી છે વચનામૃત પ્રમાણે માયાનો પ્રવાહ એવો બનાવ્યો છે કે પુરુષને સ્ત્રીમાં હેત થાય અને સ્ત્રીને

દાર્શનિક માણસોએ જે વાત ખરેખર નોટિસ કરી છે એ વાત કહું છું કદાચ પાગલ પણ થાય એક પુરુષને એક પુરુષમાં બે પુરુષને પુરુષને એક પુરુષમાં પાંચ વધારે ન થાય ભગવાન અપવાદ છે એમની હયાતીમાં એમની હાજરીમાં નહોતા પોતે રાજા નહોતા પોતે મહારાજા નોતી પોતા પાસે મોટી મિલકત નહોતું પોતા પાસે ઘર મકાન કોઈ પોતાની એક પણ અંગત મિલકત ન હોવા છતાં પણ રાજા મહારાજાને જે સન્માન જે માન મળે એના કરતા અનંત ઘણું માન સન્માન તો મળ્યું ચાહના તો મળી પણ એના કરતા મોટી વસ્તુ પાંચસો પરમંસ નહીં લાખો પુરુષો ભક્તો પણ એક સ્ત્રી પુરુષને ચાહે એના કરતા વધારે હેત પુરુષોત્તમ નારાયણ વિશે કર્યું એટલે ગુણાતાનંદ સ્વામી બોલ્યા કે લાખ મણ ચુંબક નો પહાડ હોય ને લાખ મણ ચુંબક પર્વત હોય ને આખી પૃથ્વીના લોઢાને ખેંચે એમાં લાખ મણ ચું પહાડ છે કોઈ કોઈ પણ પણ મુમુક્ષુ જગ્યાનો હોય ને ખાલી ભાવ ભાવ હૃદયમાં હોવો જોઈએ બસ એને ખેંચી લે છે આ કામ પુરુષોત્તમ નારાયણે કર્યું એ સર્વોપરી હતા એટલે થયું બાકી ન થાય કેવા કેવા પ્રસંગો છે મહારાજ રાત્રે ઉઠ્યા અક્ષરરોડીમાંથી આમ નીકળ્યા વરસાદ પડતો તો ગુણાત્યાનંદ સ્વામી દર્શન કરવા આવે સાંભળજો હા ગુણાત્યાનંદ સ્વામી દર્શન કરવા આવે વરસતા વરસાદમાં સ્વામી ઉભા મહારાજ તો નીકળી ગયા મહારાજની સલુણી મનોણ તામીઠી રેહાનવન માળી એવી ત્રિભુવન માનવ દેઠી રે મુરતે મરે ત્રણ લોકમાં એવી સુંદરતા ક્યાંય જોવા ન મળે ત્રણ લોકમાં આટલી દિવ્યતા આટલું આકર્ષણ આટલો આનંદ આટલો આહલાદ ક્યાંય જોવા ન મળે વીજળીના ઝબકારની ની જે મહારાતો ઉતાવળી ચાલે ચાલતા નીકળી ગયા વરસાદ પડે છે ગુણાતાનંદ સ્વામીનું શરીર સ્વામીનું મન સ્વામીનું ચિત્ત સ્થિર થઈ ગયું ઉભા રહી ગયા વરસાદ ચાલુ ચાલુ વરસાદમાં સ્વામી ઉભા રહી ગયા રાત્રીનો સમય વરસાદ પડે છે સ્વામી એમ કે મહારાજ ગયા છે એટલે વેલા મોડા તો પાછા આવશે અક્ષ ઓરડીમાં જ પોઢે છે મહારાજ સુવાની જગ્યા તો આજ છે એટલે મહારાજ પાછા આવે મને દર્શન થાય આખી રાત ગુણાતનન સ્વામી ઉભા રહ્યા બોલો પુરુષોત્તમ નારાયણના દર્શનની કેવી તલાવેલી વડોદરાના રાજવેદ્ય રામચંદ્ર વાઘમોડિયા તમે જાણો છો એક દિવસ દિવસ એના હૃદયમાં ઈચ્છા થઈ ઘણા થયા થયા મહારાજના દર્શન નથી અધીરા બની ગયા ત્યારે આજના જેવું તો હતું નહીં ભાઈ ઓનલાઈન સ્કાયપી ચાલુ કરીને દર્શન કરી લઈએ હવે તો આ જમાનો કેવો આવ્યો દાદા ખબર નથી પડતી બોલો મનમાં એમ થયું કેટલા દિવસ થયા મહારાજના દર્શન નથી થયા ક્યાં વડોદરા અને ક્યાં ગઢડા એમ કઈ સેલાઈથી જવાય એવું હતું નહીં આજના જેવો વાહન વ્યવહાર પણ હતો નહીં એમાં બે ચાર દિવસ નીકળી ગયા એક દિવસ સાંજે ઘરે આવ્યા ખાધું નહીં દુઃખ થયા કરે છે વ્યવહાર વધી ગયો છે નવરાશ મળતી નથી મહારાજના દર્શન થયા નથી ક્યારે જવાશે સોકાતુર થયા ભાવ વિભોર બન્યા આંખમાં આંસુ આવ્યા સુતા છે પણ ઊંઘ આવતી નથી એમાં અચાનક દરવાજા ઉપર અવાજ આવ્યો ઉભા થઈને બહાર નીકળ્યા ત્યાં તો ત્રણ છોગલા વાળી પાઘ પુરુષોત્તમ નારાયણને જોયા અરે આપ અત્યારે મહારાજે કહ્યું હા રામચંદ્ર તમે એમને સંભાળતા હતા ને તમે અમારા દર્શન કરવા ન આવી શક્યા અમને એમ થયું અમારો ભક્ત અમારા દર્શન વિના દુખી થાય છે તો ચાલો અમે એને દર્શન આપીએ આવા દયાળુ મહારાજ અરે ચમારા નામનું ગામ આ નવું ગામ ત્યાં નવો સત્સંગ થયો એ ગામના પાંચ પચીસ માણસો ભગવાનના દર્શન કરવા નીકળ્યા અને રસ્તામાં ડભાસ નામનું ગામ આવ્યું એક ગામમાં રાતવાસો કર્યો એ સંઘની અંદર એક કુશળબાઈ નામની સ્ત્રી હતી આ સ્ત્રીને એટલી બધી તાલાવેલી કે ભગવાનના મને દર્શન થવાના એને દુઃખ થઈ રહ્યું છે આ બધા માણસો રાત્રે રોકાય છે શા માટે ભગવાન જો મળતા હોય તો દિવસ અને રાત એક કરી નાખીએ અને પુરુષોત્તમ નારાયણને વેલા ભેટીએ એને ઊંઘ ના આવી આખી રાત ભગવાનના દર્શનની તાલાવેલી થઈ અને વહેલી સવારે પુરુષોત્તમ નારાયણ દિવ્ય રૂપે દર્શન આપ્યા તમે કોણ તું જેના દર્શનને ઝંખે છે સ્વામી સ્વામિનારાયણ અમે પોતે દર્શન કરતાની સાથે આ બાઈ તો એવી ડૂબી ગઈ મહારાજની મૂર્તિમાં પોતાના મનને પરોવી દીધું મહારાજે પોતાના હાથમાં સુખડની માળા હતી મહારાજે રાજી થઈને માળા આપી કંઠી પહેરાવી સ્ત્રીને અને મહારાજે કહ્યું ઉતાવળ ન કરતી હજી ગઢડા દૂર છે આવતા આવતા થાકી જાવ મારા દર્શનનું સુખ ન આવે એવું ન કરતા અમે તારી સાથે છીએ આવા દર્શન તને હવે અખંડ થશે આમ આશીર્વાદ આપીને મહારાજ અંતર ધ્યાન થયા બોલો આપણને ક્યારેય દર્શન વિનાની તાણ લાગે છે ખરી જોકે આપણા આ પરિવારમાં ભક્તો મેં જોયા છે એવા દર્શન ન થયા હોય ભક્તો કહેતા હોય કે સ્વામી આ અઠવાડિયે દર્શન ન થયા ને બહુ દુઃખ થયું શનિવાર ન આવી શકે તો આવી જાય પુરુષોત્તમ નારાયણના દર્શન ભગવાનના ભક્ત પોતાના મન આત્માને પુરોવી દે છે ગોંડલ ગામના સ્ત્રી ભક્તો દૂરથી અટારી માંથી દર્શન કરતા કરતા મૂર્તિ ની નિરખતા વાતો કરે છે એના હૃદયમાં મૂર્તિ પ્રત્યેનું એવું ખેંચાણ થયું છે ત્યારે એક સ્ત્રી એમ બોલી અરે હરિ ત્યારે એક સ્ત્રી એમ બોલી કે આ બધા નિર્દય લોકોએ દયા આપી દીધી તો શું થયું ચાલો આપણે આપણે જઈએ અને જ ભગવાનને રોકીએ ત્યારે બીજી સ્ત્રી બોલી આ સ્ત્રી હરિ તો રાજાના ગુરુ થયા છે તેમની આગળ આપણે શું ગણતરીમાં આપણાથી કંઈ બોલાય નહીં ત્યારે વળી અન્ય સ્ત્રી બોલી જેને રાધા અને લક્ષ્મી જેવી દેવી પણ ખપ નથી ત્યાં તો આપણો કોઈ નોર જ નથી તે શ્રીહરીને કેવળ જનો જ પ્રિય હોય જે તેમના એકાંતિક ભક્ત હોય તેના રંગે જ તેઓ રાચે છે આપણને તો આખી દુનિયાનો વ્યવહાર વળગ્યો છે આપણી વાત તો તેમને બકવાસ લાગે જો તમે સહુ શ્રીહરિને અહીંયા રાખવા ચાહતી હો તો આ બધી દુનિયાને દૂર કરી દો આવા પ્રેમ સિવાય શ્રીહરિ અહીંયા ક્યારેય રહે નહીં આપણું એટલું મહાન ભાગ્ય સમજો અત્યારે આપણને શ્રીહરિના સાક્ષાત દર્શન થયા છે દર્શન થયા જ મનમાં રાજી રહો પોતાની પહોંચ સિવાય વધારે બળ કરવું જોઈએ નહીં આવી આવી રીતે બેનો વાતો કરે છે પછી ગોંડલ શહેર બહાર ગયા હાથી ગોંડલથી ઉતરીને ઘોડેસવાર થયા સત્વરે રાજાને પાછા વાળ્યા દીન દયાળુ આગળ ચાલવા લાગ્યા જ્યાં સુધી શ્રીહરી ચાલતા જતા દેખાયા ત્યાં સુધી રાજા હઠીબાઈ તેમના તરફ એકથી નજરે દેખી રહ્યા જ્યારે નજરે દેખાતા બંધ થયા ત્યારે તેમણે ભૂમિ ઉપર દંડવત કર્યા રાજાને મૂર્તિમાં અપાર પ્રેમ હતો તેથી આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી તે સિવાય પણ જ્યારે શ્રીહરિની મૂર્તિ યાદ આવતી ત્યારે તેમની આંખોમાંથી આંસુ વહેતા વિચારો રાજા હતા છતાં ભગવાનને વિશે કેવું હેત થયું વચનામૃતમાં શ્રીજી મહારાજે એમ કહ્યું ધરમપુર ગામના કુશળ કુંવરબાઈ એમણે જેવી રીતે મહારાજના દર્શન કર્યા ભગવાનના ભક્તે એવી રીતે દર્શન કરતા શીખવું આપણે દર્શન કરવા આવીએ મહારાજની મૂર્તિના એક એક અંગને નિરખીએ દર્શન કરીને ઘરે જઈએ માનસી પૂજા કરીએ મહારાજને સંભાળીએ ત્યારે મહારાજની મૂર્તિ એવી તો મનથી પકડીએ એવી તો પકડીએ કે મૂર્તિ આપણા અંતરમાં કંડારાઈ ગઈ હોય પણ મહારાજે વચનામૃતમાં જ વાત કરી કે ખિસકોલીની જેમ દર્શન કરે તમે ખિસકોલી જોઈ હશે ખિસકોલી બોલે અને પૂછડું ઊંચું કરે એક સાથે બે કામ કરે ખિસકોલી જ્યારે બોલે ત્યારે પૂછડું બોલો ઊંચું થાય એમાં આપણે જ્યારે દર્શન કરવા આવીએ ત્યારે જ બીજું કામ જોડે ચાલુ થાય દર્શન કરવા આવીએ ત્યારે જ આપણે ફોન કાઢીએ મહારાજની આગળ ઉભા રહીએ અને મોબાઈલમાં વાતો કરીએ મેં જોયું છે મેં ભક્તોને પૂછ્યું છે મુંબઈથી પૂનમ ભરવા માટે વડતાલ આવ્યા હોય દર્શન કરીને સંતોને મળવા આવે આપણે હસતા હસતા પૂછીએ ભગત આજે મહારાજે કેવા શણગાર પહેર્યા છે ચાલો બોલો એક વસ્તુ યાદ ન હોય એક વસ્તુ એનો ફેરો કઈ કામનો ખરો બોલો હે ઘાચીના બળદ જેવી દશા થઈ કે નહીં ગમે એટલી પૂનમ ભરે ગમે એટલી દોડધામ કરે એ ગમે એટલી માથાકૂટ કરે પણ શું એની દોડધામ કોઈ લેખે લાગવાની ખરી માટે આજે આ સભામાં કુશળ દર્શન કરતા એક જ વાર શ્રીજી મહારાજ અને કુશળકુંરબા ભેગા થયા એક જ વાર બીજી વાર મુલાકાત થઈ જ નથી પણ સત્સંગનો ઇતિહાસ એમ કહે છે પંદર દિવસ મહારાજ ધરમપુરમાં રહ્યા શ્રીજી મહારાજ ધરમપુર માંથી નીકળ્યા અને આ બાજુ કુશળ બા શરીરમાંથી પ્રાણ નીકળી ગયો દેહ છોડી દીધો મહારાજના વિયોગમાં વિરહમાં એ જીવી ન શક્યા એટલા માટે જે સ્થાન જીવબાને જે સ્થાન લાડુબાને મળ્યું એ સ્થાન આ સત્સંગમાં કુશળ કુંવર બાને મળ્યું આ દર્શન કહેવાય આનું નામ હેત કહેવાય આપણે પ્રાણ ન નીકળે તો કઈ નહીં પણ મહારાજની મૂર્તિને યાદ તો રાખીએ પ્રાણ ન નીકળે તો કઈ નહીં મૂર્તિ અંતરમાં ઉતરે છે ને ત્યારે જ અંતરમાંથી અજ્ઞાન નીકળે છે અજ્ઞાનને કાઢવા માટે મહારાજની મૂર્તિ સિવાય બીજો કોઈ માર્ગ નથી મોટા પુરુષનો સમાગમ એના સિવાય બીજો કોઈ માર્ગ નથી મોટા સાધુ શું કરે છે મૂર્તિમાં હેત કરે છે હેત કરાવે છે જીવને મૂર્તિમાં જોડે છે હવે દરબાર મહારાજના દર્શન થયા પછીના જીવનમાં કેટલો ચેન્જ આવ્યો એનું થોડું વર્ણન છે રાજ સંબંધે કાજ હિજે હે बंधु को सूप दे ये आप रखे एक हरी उरधारे राज उपाधे दे नहि तारे राज, राज उपाधे दे नहीं टारे हवे थी राजा हथी भाईये राज्यना वहवतनू बधु काम पोताना कुटुम्बी जनुने स्वपी दिदू પોતે તો હૃદયમાં હરિની મૂર્તિ ધારી રાખી રાજ્ય વહીવટની ઉપાધિ બધી છોડી દીધી અખંડ શ્રી વગેરેમાં પૂજા પાઠ વિતાવતા અખંડ હરે કે પૂજા કરે મેની સદી નિગમહી અખંડ ભગવાનની પૂજા કરતા એટલે ભગવાનને સંભાળતા એમાં જ એનો રાત અને દિવસ જતો તો ઘણીવાર વાર લોકોને એમ થાય કે પછી રાજા બધું ભજનમાં જ ડૂબી ગયા તો પછી રાજ્ય કેમ ચાલતું હશે એ તો જોરદાર ચાલે આપણને આવું કરતા નથી આવડતું એટલી જ તકલીફ છે પછી તો ભગવાન ચલાવતા હોય ને ગોંડલના રાજવી પરિવારનો ઇતિહાસ તમે જુઓ ગોંડલના મહારાજા જે ઐતિહાસિક કાર્યો કર્યા છે ક્યારેક ગોંડલ રજવાડું એના રાજ્યના કાર્યો રાજાની ઉદારતા રાજાના કાર્ય વિશે ઇતિહાસમાં નજર નાખો તમને ખબર પડશે જેની સાથે ભગવાન હોય એનું જ કાર્ય હેમખેમ પાર પડે બાકી તો માણસ ગમે એટલી મહેનત કરી કરીને મરી જાય ક્યાં કોઈના બે છેડા ભેગા થાય છે થાય છે વિતાવસો જીવન હરે ગુણ ગાનમાં એ અમૃતમય કેવા સરસ કીર્તન લખ્યા વિતાવશો જીવન હરિ ગુણ ગાનમાં આપણે પણ સંકલ્પ કરીએ ભલે ગાડીમાં હોઈએ ઘરમાં હોઈએ ગમે ત્યાં હોઈએ પણ આપણું એક મન એટલે આપણે મનની એક વૃત્તિ મહારાજમાં જોડવા માટે અભ્યાસ કરીએ તકલીફ પડશે ઘરમાં સગા સંબંધી કોઈને ગમે નહીં આ વસ્તુ બહુ સાચી વાત છે એક પંચાળામાં છે ને શ્રીજી મહારાજ જીનાભાઈ દરબારને ત્યાં આવ્યા છે સાંભળજો મહારાજ ઘણું રોકાયા છે એટલે ગામના ઘણા બધા માણસો દર્શન કરવા આવે એમાં એક ગરાશિયા દરબાર એની સ્ત્રી પત્ની એ પણ સભામાં આવે ભગવાન સ્વામિયાણીની વાણી સાંભળી એને સત્સંગનો રંગ લાગ્યો ડુંગળી લસણ ખાવાનું બંધ કર્યું ઘરમાં હિંગ વાપરવાનું બંધ કર્યું ફેલ ફતુરને વ્યસન ઘરમાંથી છોડી દીધા અને પેલા દરબારને ગમ્યું નહીં ઘરવાળી મારી અને માને સ્વામિનારાયણનું બે ચાર વાર ઘરમાં રગજગ થઈ પણ ઘરવાળી માથા ભારે હશે અને ભાઈ ભાઈ આ સત્સંગમાં તો કરવી જ ના જોઈએ સાચું છે આમાં ખોટું શું છે આ ભગવાને જે વાત કરી એમાં મારું નહીં તમારું કલ્યાણ એમાં છે છોડવામાં જ કલ્યાણ છે પણ પુરુષનો અહંકાર એટલો કાતિલ હોય છે ને એટલો કાતિલ એને મારી નાખે મેં કાલે વાત કરી હતી ને સત્યને સમજવું ને એ જ અઘરું છે સ્વીકારવું તો બહુ દૂરની વસ્તુ ડાયો માણસ હોય તેમ ચાલો આપણે નથી કરી શકતા પણ એ કરે છે એને દો સમજી તો ગયો સ્વામિનારાયણે કીધું તે કેમ મારું કેમ નથી માનતી એમ ભાઈ તમારું અત્યાર સુધી બધું તમારું જ માનું છું ખાલી આ છોડવાની વાત એમાં સ્વામિનાયણનું માન્યું આ ગરાશિયાને આમ ઘરમાં ઘણી વાર ઝઘડો થયો પછી એને થયું કે આને ચડાવનાર તો સ્વામિનારાયણ છે ને જ પતાવી દઉં ઘરવાળી સ્ત્રી ક્રોધ કોના ઉતાર્યો ઉપર તલવાર છુપાવીને દરરોજ સભામાં જાય શ્રીજી મહારાજને જોવા માટે પણ હવે દ્વેષથી આવે એને કઈ ભગવાનની વાત તો ઉતરે નહીં અને લાગ જોવે કે સ્વામિનારાયણ ભગવાન એકલા બેઠા હોય તો આજે પાડી દઉં આવી રીતે આવે દાદા પણ મહારાજની આસપાસ તો એ ઝીણાભાઈ ને કેટલા મોટા મોટા દરબારો પછી હરિભક્તો હોય ફાવે નહીં એમાં એક દિવસ એ આવ્યો શ્રીજી સ્નાન કરવા બેઠા હતા આસપાસ કોઈ હતા ખાલી એક બ્રહ્મચારી હતા એનાથી આ ભોળો બ્રાહ્મણ મને શું કરી લેવાનો એની દાઢી ખેંચી લઈશ એટલે તલવાર લઈને શ્રીજી મહારાજને મારવા માટે પાછળથી જ્યાં ઘા જીકવા જાય ત્યાં તો શ્રીજી મહારાજ તો ભગવાન છે એને પણ મારી શકે ચતુર્ભુજ રૂપે દિવ્ય રૂપે ભગવાને જે દર્શન દીધા ને દર્શન થતાની સાથે તલવાર પડી ગઈ સમજી ગયા તમે આગળ પાછળ બધું ઢીલું પીલું થઈ ગયું અરર થઈ ગયું આ દિવ્ય તેજ ભગવાને શસ્ત્ર ઉપાડ્યું પણ નહીં તેજ એ મૂર્તિનું અલૌકિક ઐશ્વર્ય જોઈ આ ગરાશિયાનું બધું છૂટી ગયું પણ એને ખબર પડી ગઈ કે આ કોઈ દિવ્ય તત્વ છે માફી માંગીને ગયો સત્સંગી તો થયો નહીં પણ પછી એના ઘરના બેનોને હેરાન કરતો બંધ થઈ ગયો હું કહેવા એ માગું છું ભગવાન મળ્યા પછી પણ બધા જીવ કે ભગવાનને ઓળખી નથી શકતા આ ગરાશ્યાની પત્ની હતી એ ભગવાનના એકાંતિક ભક્ત બની ગયા ભગવાનને જોયા એટલું નહીં ભગવાનનું ઐશ્વર્ય પણ જોયું છતાં પણ આ ગરાશ્યાને સત્સંગનો રંગ ન લાગ્યો આ તો પૂર્વનું કંઈક બીજબળ હોય ને તો આ મહારાજ ઓળખાય છે પૂર્વનું કંઈક આપણું કંઈક સુકૃત હશે એટલા માટે આ સંતોની કથા વાર્તા સાંભળવાનું તમને બધાને મન થાય છે તમે આવી રીતે કથા સાંભળો છો સમજીને આ કથાને ધારો છો વિચારો છો માટે બસ આપણે આ કથામાંથી એટલું જ કરવા જેવું છે કાલની વાત રિપીટ કરવું મહેનત કરીને પણ આપણી ખરાબ ટેવ એને કાઢવી અને મહા મહેનત કરીને પણ આપણા જીવનમાં કોઈક સારી ટેવ ઉતારવી કરવા જેવું જ આટલું છે આ બે જ કામ છે આપણા ભેગા કરેલા પૈસા આપણા બંગલાઓ આપણી ગાડી આપણું બેલેન્સ આપણી મિલકત એ કોઈ વસ્તુ આપણને સમય આવે ત્યારે કામ નથી લાગવાની સમય આવશે ત્યારે આપણા સંસ્કાર આપણા સત્કર્મ અને આપણા સદ્ગુણ જ કામ લાગવાના છે જે ખરેખર માણસને સમયે કામ લાગે છે એના માટે દુનિયાનો કોઈ ડાયો માણસ કેવાતો ડાયો માણસ મહેનત નથી કરતો સારા મકાન બનાવશે મોંઘી ગાડી લાવશે છોકરાને દેવું કરીને ભણાવશે પણ સદગુણ માટે કરે છે સત્કર્મ માટે કરે છે માટે ભક્તો આપણે આ કથા સાંભળીએ છીએ આ તો અમૃત છે અમૃતનો સાગર છે આમાંથી અમૃતનું એકાદ બુંદ પણ આપણા જીવનમાં જો ઉતરશે ને તો આપણા સત્સંગને અમર બનાવશે આપણા સદગુણોને પણ અમર બનાવી દેશે આપણી નિષ્ઠા આપણી ભક્તિ એને પણ અમર બનાવશે એટલા માટે આ કથા સાંભળી એમાંથી મંતવ્ય યાદ રાખો મહારાજના સારા ચરિત્રો આવે એને યાદ રાખો એ ચરિત્રોને સંભાળો એને વિચારો એને વાગોળો આ ચરિત્ર છે એ ભગવાનની મૂર્તિમાં જે સુખ છે એ સુખ સુધી આપણને પહોંચાડી દેશે આવી રીતે દરબારે મહારાજની મૂર્તિમાં મન પુરોવી દીધું શ્રીહરિને મૂર્તિમાંથી ભાવ થયો વ્યસન માત્ર એના છૂટી ગયા ભગવાન મળ્યા એટલે બંધિયા ગામના દરબાર મુળુભાઈ સારા સમજણા અને બુદ્ધિમાન હરિભક્ત હતા શ્રીહરિ આવે છે એવા સમાચાર જાણી તેઓ શ્રીહરિ સામે આવ્યા શ્રીહરિના દર્શન કરી તેમને મનમાં ઘણો આનંદ થયો સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા ત્યારે સુખકંદ શ્રીહરિએ તેમને પ્રેમથી બોલાવ્યા શ્રીહરિ કહે અમે ગોંડલમાં પાંચ દિવસ સુધી તમારી બહુ રાહ જોઈ નજીકમાં અમે હતા ત્યાં તમે આવ્યા હોત તો ઘણો લાભ મળત આમ શ્રીહરિ કહ્યું ત્યારે મહાન હરિભક્ત મૂળુભાઈ બોલ્યા પ્રભુ મારી વિનંતી સાંભળો ગોંડલ આવી શક્યો મેં બહુ મોટી ભૂલ કરી મને માફ કરજો શ્રીહરિએ કહ્યું હવે અમારે સરદાર જવું છે જોયું શ્રીજી મહારાજ પોતાના અતિ અંગત હરિભક્ત બંધિયા ગામના મૂળુભાઈ એટલે બહુ સારા હરિભક્ત એને આ ટકોર કરવા ગયા ખાલી કઈ ટકોર કે અમે બાજુમાં હતા ત્યાં દર્શને આવ્યા હોત પાંચ દિવસ સુધી કેવો દિવ્ય લાભ મળવાનો હતો આ અમેરિકાનો સત્સંગ પેલા એવો જ હતો સ્વામી અમારા ઘરે ક્યારે આવો છો હમણાં અમે કેનેડા જઈએ છીએ હું જેને ફોન કરું ને કે ભગત અમે આવીએ છીએ બહુ સારું કર્યું સ્વામી આપણા ઘરે ક્યારે પધરામણી ગોઠવી છે ત્યાંથી શરૂ કરે સ્વામી આપણા ઘરે તો થાળ કરવાનો જ છે સ્વામી અમારા ઘરવાળાએ કીધું છે લાડુ બનાવવાના છે અરે ભલા માણસ તારા ઘરવાળા કીધું અમારી પાસે એની પાસે બનાવ વિચાર તો કરો સોનાની ખાંડણી ને સોનાનો દસ્તો એનાથી આદુ ને મરચા ન ખંડાય આ સોના જેવા સાધુ એનાથી કલ્યાણ એનાથી કલ્યાણનું કામ કરવાનું હોય સારી વાત છે ભાવથી ને મહિમાથી પધરામણી થાય તો વંદન આપણે ના નથી પાડતા સ્વામી પાસે લાડુ બનાવે તો એ વંદન પણ શ્રેષ્ઠ એ વાત છે સંતો આપણા ઘરે આવે સાનુકૂળતા હોય સુવિધા હોય સમય હોય આવે સારી વાત છે કદાચ ન આવી શકે તો આપણે સંતો પાસે સામેથી જઈએ આ મહિમા સાચો છે આપણે સત્સંગ માટે બે દિવસ કાઢીએ એ કરી ભગત મેં ફોન કર્યો મેં કીધું ભગત અમે આવીએ છીએ શનિવારે શાકોત્સવ છે રવિવારે તમારે સભા છે એટલે બે દિવસ તો બને એટલો લાભ લેવા આવજો મને એક સ્વામી શનિવારે અઘરું થશે થોડું કેમ મેં કીધું શનિવારે સ્વામી એક બે પ્રોગ્રામ ગોઠવાઈ ગયા છે છોકરાને લઈને મારે ફરવા જવાનો પ્રોગ્રામ ગોઠવાઈ ગયો છે એટલે આપણે રવિવારે રાહ લાગશું અને આપણા ઘરે ક્યારે આવશો મેં કીધું ભગત તમને એક દિવસે એડજસ્ટ થતો નથી તો અમે અહીંથી આવે તમારે કેટલા બધા કામ હોય મેં આમ જ કીધું મને કે સ્વામી એવું ચાલે અમે આવે તમારે આવવું જ પડેલો હવે આ વ્યવહારુ સત્સંગ કલ્યાણ કરે ખરો આ વ્યવહારો સત્સંગથી વાસના ટળે ખરી હાર્દિક ભગત એટલા માટે આવી સભામાં ગુણાત્યાનંદ સ્વામી કહે આ વાસના તો કેવી છે જેવી બોલ્યા કેના જેવી ગિરનાર જેવી સ્વામીને નાનું લાગ્યું ગિરનાર તો નાનું છે સ્વામી કે હિમાલય જેવી સ્વામીને હજી નાનું લાગ્યું સ્વામી કે મેરુ પર્વત જેવી આવી મોટી વાસના કેમ કાઢશું એ તો સ્વામી કહે આમ સાધુ ની આગળ પલાઠી વાળીને બેઠા હશું વાતો સાંભળી હશે ત્યારે સ્વામી કે આ કારણ શરીરના ભૂકે ભૂકા બોલી જશે આ તમારા બધાના જીવન જોઈને ગુરુજી કેટલા બધા રાજી છે કેટલા બધા રાજી છે ક્યારેક વાત થાય ને આ વખતે જયારે વાત થાય ને મારે બે મહિના રોકાવું છે મારે હરિભક્તોને ખૂબ સુખ આપવું છે હું જ કથા કરીશ ગુરુજી આવવાના છે હા જાજો ટાઈમ લઈને આવવાના છે થોડા દિવસમાં ગુરુજીનો બધો પ્રોગ્રામ ડિક્લેર થવાનો છે તમે ઢીલા પડતા કરવા જેવું આ છે શ્રીજી મહારાજ નીકળ્યા બંધિયા ગામ ગયા પણ ખરા મૂળુભાઈએ બહુ મહારાજનું સ્વાગત કર્યું મહારાજે કહ્યું દરબાર અમે સમાચાર મોકલ્યા હતા બાજુમાં જ હતા પાંચ દિવસમાં એકાદ દિવસ તો લાભ લેવા આવું હતું પોતાની ભૂલ હવે મહારાજ આગળ જશે આગળની વાત આપણે આવતીકાલે શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના તૃતીય પૂરમાં શ્રીહરિની ગોંડલથી ભાવભીની વિદાય બંધ્યાના મૂળુભાઈ સામે આવ્યા એ નામે પચાસમો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની જય